કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું જે આપણું સાતમું પ્રકરણ હતું, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. અગાઉના આપણે પાર્ટ 1 અને 2 માં જે તે મુદ્દાઓ હતા એની આપણે ચર્ચા કરી લીધી. આજના આપણે લાસ્ટ અને પાર્ટ 3 માં આપણે સૌથી પહેલા સમ્રાટ હર્ષવર્ધન જે છે એમના વિશેની માહિતી મેળવીએ. જોઈએ આપણે, ટેક્સ્ટબુક ખાસ ખુલ્લી રાખજો. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજામાં હર્ષવર્ધનનું રાજ્ય જે છે રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના રાજા હતા. પુષ્યભૂતિ કોણ? પુષ્યભૂતિ વંશના રાજા કોણ હતા? તો કે એ હતા સમ્રાટ હર્ષવર્ધન. પ્રભાકર વર્ધનના પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. હવે આ હર્ષવર્ધન જે છે બરાબર, એ પ્રભાકર વર્ધન ના પુત્ર હતા. પ્રભાકર વર્ધનના બે પુત્ર હતા બરાબર, એક હતા એ હર્ષવર્ધન હતા બરાબર, અને જે બીજા હતા એ હતા રાજ્યવર્ધન. જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. કોની? તો કે પ્રભાકર વર્ધન, હજી એક એની બેન પણ હતી જેનું નામ છે રાજ્યશ્રી. રાજ્યવર્ધન અને હર્ષવર્ધનની બહેન જે છે એમનું નામ હતું રાજ્યશ્રી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. હવે રાજ્યશ્રીના લગ્ન જે છે એ કનોજના રાજા હતા જેમનું નામ હતું ધ્રુવ વર્મા, એમની સાથે થયા હતા. ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરીને રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ હતી. હવે આ રાજ્યશ્રી જે છે એમનું અપહરણ કર્યું હતું કોને? તો કે ગૌડ રાજવી શશાંક અને માલવરાજ. શશાંક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી દીધું હતું. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું હતું. રાજ્યવર્ધન હતા બરાબર, એમની બેનને બચાવવા ગયા હતા ને ત્યારે એમનું મૃત્યુ થયું હતું. આવી કટોકટીની પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. એટલે એમની બેનનું રાજ્ય હતું બરાબર, એમને બચાવવા માટે એના તમામ પ્રયત્ન કર્યા. કોને? હર્ષવર્ધને. તેણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. એક તો થાણેશ્વર તો હતું જ બરાબર, અને બેનનું રાજ્ય જે હતું એ હતું કનોજ. એ બંને ઉપર એમને પોતાનું શાસન કર્યું, એટલે મતલબ કે એમને ચલાવવા માટે બરાબર એમને મદદરૂપ થયા. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ. હર્ષવર્ધન હતા. તેમણે મગધ, ઓડિશા, શાશ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું રાજ્ય સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેમના સમકાલીન રાજ્યોમાં વલ્ભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેમના જમાઈ હતા. કોના જમાઈ હતા? હર્ષવર્ધનના. હર્ષવર્ધનના જે જમાઈ હતા બરાબર, જેમનું નામ હતું ધ્રુવસેન, અને એ વલ્ભી જે વલ્ભી પ્રદેશ હતો એમના મૈત્રક વંશના રાજા હતા. દખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હવે આ હર્ષવર્ધન જે છે ને એ ઉત્તર ભારતનો એક મહાન રાજા તરીકે પ્રસિદ્ધ હતો, જ્યારે પુલકેશી બીજો જે છે બરાબર અહીંયા લખેલો છે આપણે આને એના વિશેની માહિતી મેળવશું, એ દખણ એટલે કે દક્ષિણનો એક મહાન કહેવાય ને કે રાજા હતો. હવે એ બંનેની વચ્ચે છે ને નર્મદાના યુદ્ધમાં, બંનેની વચ્ચે નર્મદા પાસે યુદ્ધ થયું હતું, અને એ યુદ્ધમાં હર્ષવર્ધન જે છે એ હર્ષવર્ધનનો પરાજય થયો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા તરીકે ગણાતો હતો. નર્મદા નદી જે છે એના ઉત્તર ભાગના શક્તિશાળી રાજા તરીકે હર્ષવર્ધન જે છે જાણીતા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સાંગ ભારત આવ્યો હતો. આના સમયમાં ચીની મુસાફર કોણ આવ્યો હતો? યુએન સાંગ. યુએન સ્વાંગ જે છે એના સમયમાં ચીની મુસાફર આવ્યો હતો. તે
તેના રાજ દરબાર તેના એ જે યુએન સંગતો બરાબર એ જ્યારે ભારત આવ્યું ત્યારે એ હર્ષવર્ધનના રાજ્ય દરબારમાં ગયો હતો. હર્ષ શૈવ ભક્ત હતા અને પછી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનોજમાં વેંગ સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન થયું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાણી પર મૂકીને તેની પૂજા કરાવી હતી. કોને? હર્ષવર્ધનને સ્થાપિત કરી અને એમણે સ્થાપિત કરી હતી. મહાયાન અને હિનયાન સંપ્રદાયો વિશે પણ આ પરિષદમાં ગોષ્ઠીઓ યોજાઈ હતી. બૌદ્ધ ધર્મના કહેવાય ને કે સંપ્રદાયો જે છે બરાબર, મહાયાન ને હિનયાન બરાબર, એમના વિશેની વાતો જે છે, એમના માટેની પણ એક કહેવાય ને કે બાબતો જે છે એ એ સમયે પરિષદમાં યોજાઈ હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. હવે હર્ષવર્ધનના સમયમાં જે કવિ હતા બરાબર એ હતા બાણભટ્ટ. હવે એમને બે કૃતિઓ જે છે એ લખેલી હતી, જેમાં એક જે છે એ છે હર્ષચરિતમ અને બીજું છે કાદંબરી. હર્ષચરિતમ અને કાદંબરી એ બે કોના દ્વારા લખવામાં આવી હતી? બાણભટ્ટ દ્વારા. અને સંસ્કૃત સાહિત્યના ગ્રંથો હતા. મયુર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિ હતા. સમ્રાટ હર્ષે પોતે જ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી હતી. હર્ષે બરાબર પ્રિયદર્શિકા અને એમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી આ જે બે નાટકો હતા એમની રચના કોને કરી હતી? હર્ષવર્ધને. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ તેમણે લખ્યું હતું. કોને? હર્ષવર્ધને. હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળની મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટીકર્તાના સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામો ભેટમાં આપ્યા હતા. નાલંદા વિદ્યાપીઠનો નિભાવ ખર્ચ બરાબર, એના માટે એમણે પોતાના 100 ગામો જે છે એમને ભેટમાં આપ્યા હતા. ત્યાર પછી નો રાજા આવે છે, એ છે પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજો હતો. કયા વંશના? ચાલુક્ય વંશ. ચાલુક્ય વંશના રાજા હતા. કોણ? પુલકેશી બીજા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેમણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વર ગંગો, કોંકણા મોર્યોને હરાવીને દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેમણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારોના એ સ્વામી હતા. કોણ? પુલકેશી બીજા. એને બિરુદ પણ આપવામાં આવ્યું હતું, જે છે દક્ષિણ પંથના સ્વામી. હર્ષની જેમ તેમણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેમણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહનશાહ ખુશરો બીજા એમના મિત્ર હતા. તો એમને પણ હર્ષવર્ધનની જેમ વિદેશીઓ સાથે કહેવાય ને કે સંબંધો વિકસાવ્યા હતા. એમને ઈરાન સાથે સંબંધ વિકસાવ્યો હતો અને ઈરાનના જે શહેનશાહ હતા ખુશરો બીજા બરાબર એમના ખાસ મિત્રો હતા. ત્યાર પછી આવે છે અન્ય રાજાઓ. આ સમયે અન્ય રાજાઓમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કર્ણોક્ટો વગેરેનો સમાવેશ જે એ થાય છે, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બનાવ્યા હતા.
મહાબલીપુરમનું સમૃદ્ધ તટે રથ મંદિરો બનાવનારા પલ્લવોએ ભારતીય સંસ્કૃતિ સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો. મહાબલીપુરમમાં મહાબલીપુરમનો જે દરિયા કિનારો છે, બરાબર સમુદ્ર તટ છે, ત્યાં રથ મંદિરો બનાવવામાં આવ્યા હતા. એમણે 7 જેટલા રથ મંદિરો બનાવ્યા હતા, જેમાં અત્યારે 5 જ હશે, તો 2 જ એવું કહેવામાં આવે છે કે 2 જે છે એ સમુદ્રમાં વિલીન થઈ ગયા છે, બરાબર એવું કહેવામાં. એ રથ મંદિરો જે છે એમણે બનાવ્યા હતા. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસ મંદિર એ સમગ્ર એ સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર જે છે એ મંદિર ગણાવી શકાય છે. તો આવી રીતે આ પાઠ જે છે, બરાબર, એ અલગ અલગ રાજાઓ અને એમના એમની જે વિશિષ્ટતાઓ હતી એમના વિશેની આપણે આ પાઠમાં માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.